નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આસાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 માં ગણિત રમત લેક્ચર 1 જેમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 13 અને 14 માં શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 13 આ કાઢવાના રહેશે. હવે એમાં શું સૂચના છે તો કે નીચેના ચિત્રમાં બિંદુ એટલે કે ટપકા વાળી લીટીને સમમિતિ દર્શાવતા જો બે સરખા ભાગ પડે તો ચિત્રની નીચે શું કરવાનું છે? રાઈટની નિશાન. અને ના પડે તો રોંગ એટલે કે ચોપડીની નિશાન. જો તમને ચિત્ર તો આપેલો પણ શું બંને ભાગ સરખા હોવા જોઈએ, એક નાનો કે એક મોટો હોય તો બે સરખા ન કહેવાય, તો એ સમમિતિ દર્શાવતા ન કહેવાય. જ્યારે બંને ભાગ સરખા હશે ત્યારે જ આપણે શું કરવાનું રહેશે? રાઈટ કરવાનું રહેશે. જુઓ તો આ બંને ભાગ સરખા રહેશે તો એક બાજુ ત્રિકોણ પડશે ને. તમને જો એ આપેલી છે સમમિતિ, પછી આમ ટપકા ટપકા તો આપેલા છે ને ચિત્રમાં, તમને બતાશે જ તે. તમને પહેલું ઉદાહરણ આપેલું છે કે બંને ભાગ સરખા છે તો એમાં શું કરેલું છે? રાઈટ ની નિશાન. બરાબર, તો પહેલામાં શું આવશે? રાઈટ ની નિશાન. હવે બીજું ચિત્ર જુઓ, તેમાં તમને એક્ઝેક્ટ વચ્ચે ટપકા આપેલા છે. ત્રિકોણ છે એમાં એક્ઝેક્ટ વચ્ચે ટપકા આપેલી છે. તો બંને ભાગ છે સરખા થશે તો કે હા, બે ભાગ સરખા થશે ને તો એમાં પણ શું કરવાનું રહેશે? રાઈટ ની નિશાન. સમમિતિ એટલે કે બંને ભાગ સરખા હોવા જોઈએ. હવે ત્રીજું પણ ત્રિકોણ છે, તેમાં જુઓ નથી વચ્ચે ટપકાની લાઈન છે, થોડી ઉપર છે, વચ્ચે નથી, બંને ભાગ સરખા પણ નથી બનાવતા. તો બરાબર, આ એક ભાગ સરખા નથી એટલે આ સમમિતિ દર્શાવતા નથી, એમાં શું કરવાનું છે? રોંગ ની નિશાન. ત્યાર પછી તમને શું આપેલું છે? ચોરસ. તેમાં જુઓ તમને બે આમ વચમાં ટપકા ટપકાવાળી લાઈન લાગી છે તો બંને ભાગ સરખા દર્શાવાય છે ને. તો કે હા, આ ભાગ સરખો છે ને આ ભાગ, આ સાઈડ થી આ ભાગ સરખો, તો કે એમાં પણ રાઈટ ની નિશાની કરવાની. ત્યાર પછી શું છે? વર્તુળ. એમાં તમને ક્રોસ માં થોડીક આપેલી છે, ટપકાવાળી લાઈન છે પણ ક્રોસ માં આપેલી છે, તો કે બંને ભાગ તો સરખા કોઈ પણ થશે જ નહીં, એટલે કે સમમિતિ દર્શાવે છે. એમાં શું કરવાનું છે? રાઈટ ની નિશાની કરવાની છે. ત્યાર પછી આ જો લંબચોરસ છે, બરાબર, આમાંથી તમને આ પેજ માંથી હું તમને અમુક અમુક જ ઉદાહરણ આપું છું. તો કે હા, એમાં પણ તમને આમ જો આડી લાઈન આપેલી છે ટપકાવાળી, તો કે હા, બંને ભાગ સરખા થશે ને એટલે એમાં પણ શું કરવાનું રહેશે? રાઈટ ની નિશાન. ત્યાર પછી છે પતંગ. પતંગ છે એમાં જુઓ બંને ભાગ સરખા નથી, નીચેનો ત્રિકોણ છે અને ઉપરનો ચોરસ જેવો છે આખો. હવે અહીંયા તમને લીટી આપેલી છે તો બંને ભાગ સરખા નથી, બંને ભાગ સરખા હોય તો જ રાઈટ ની નિશાની કરવાની રહેશે. બંને ભાગ સરખા નથી એટલે અહીંયા કરવાનું રહેશે રોંગ. તો દરેક વિદ્યાર્થીએ આ પેજ નંબર 13 વ્યવસ્થિત આ જ રીતે તમારે સમજીને ચિત્ર જોઈને બંને ભાગ સરખા થાય છે તો જ રાઈટ ની નિશાની કરવાની રહેશે. અને બંને ભાગ આ રીતે સરખા ન થતા હોય, એક ભાગ નાનો એક ભાગ મોટો એટલે એક સાઈડ ઓછી અને એક સાઈડ વધારે એવી રીતના હોય ત્યારે શું કરવાનું રહેશે? રોંગ નિશાની. અને દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 14 આ પેજ દરેક વિદ્યાર્થીએ કાઢવાનું રહેશે. હવે એમાં શું સૂચના છે તો કે ટપકા વાળી લીટીઓની નીચેની વસ્તુઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો. જે વસ્તુઓ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે શું કરવાનું છે? રોંગ ની નિશાન એટલે ચોપડી. હવે એમાંથી મેં તમને અહીંયા 3 ચિત્ર દોરેલા છે, બરાબર, પેજ નંબર 14 માં આપેલા છે, એમાંથી મેં 3 ચિત્ર દોરેલા છે. હવે જુઓ પેલું છે એ શું છે? કાસ્કો. હવે એમાં હું સમમિતિ એટલે કે બંને ભાગ સરખા દર્શાવીશ, બંને ભાગ વિભાજિત એટલે બંને ભાગ સરખા થાય તો શું કરવાનું છે? આપણે જો શું કીધું છે, બંને ભાગ વિભાજિત કરો, જે વસ્તુઓ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે શું કરવાનું છે? આપણે ચોપડી ની નિશાની. અને બંને ભાગ સરખા થાય એમાં આવી ટપકા ટપકા વાળી નિશાની કરવાની છે. અહીંયા કઈ રાઈટ નથી કરવાનું. ઓકે, હવે જો બીજું છે એ શું છે? પોસ્ટ કાર્ડ. એમાં પણ આપણે સમમિતિ દર્શાવે એટલે આપણે ટપકા વાળી નિશાની કરીએ તો બે ભાગ સરખા થશે ને, વચ્ચે મેં કરી આમ ક્રોસ માં કરીએ તો બે ભાગ સરખા ન થાય, પરંતુ આપણે ઊભી લાઈન કરીએ એટલે બંને ભાગ સરખા થાય. એટલે એમાં આપણે બરાબર બે ભાગમાં વિભાજિત થયા, વિભાજિત એટલે કે બંને ભાગ સરખા હોવો જોઈએ, છૂટું પાડવું આપણે જેમ કહીએ ને. ત્યાર પછી આ કપ છે, એને આપણે ઊભી લાઈન કરીએ તો સરખા ભાગ મળે અને આડી આડી લાઈન કરીએ તો પણ સરખા ભાગ મળે. કારણ કે જો આ ભાગ છે એવો આ ભાગ નથી, બરાબર ને, બે ભાગ સરખા નથી એટલે આમાં આપણે શું કરવાનું છે? રોંગ ની નિશાની. આ જ રીતે દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 14 સુધી પૂર્ણ હોવું જોઈએ. હવે તમારે શું કરવાનું છે? જો તમને પેજ નંબર 16 માં આપ્યું છે ચાલો ગૃહ કાર્ય કરીએ, તો ચેપ્ટર 1 છે એનું આખું ગૃહ કાર્ય તમારે લોકોએ પૂર્ણ કરવાનું રહેશે, એટલે કે પેજ નંબર 20 સુધી દરેક વિદ્યાર્થીએ પૂર્ણ થયેલું હોવું જોઈએ.
होमवर्क में तुम्हारे चैप्टर 1 आखू पूर्ण करवानो रहेशे। थैंक यू।